માં રૂપિયાની લેવડ દેવડના મામલે વચ્ચે આવેલા યુવાનને છરીના ઘા ઝીકીને તેની હત્યા કરનારા આરોપીઓને કોર્ટના આજીવન કેદની સજા ફટકારી હતી અને સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રામનગર ઝુલેલાલ એપાર્ટમેન્ટ ખાતે રહેતા કિરીટ બૈજુ યાદવને નિલેશ ઉર્ફે માંજરા જયસિંહને રૂપિયા આપવાના હતા, પરંતુ તે આપી શકતો ન હતો, તો જેથી નિલેશ માંજરાએ કિરીટ બૈજુ યાદવને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગત તારીખ 4/9/2016 રોજ રાત્રે એવું કહ્યું હતું કે હું તારા ઘરે આવું છું અને આ ધમકીથી કિરીટ બૈજુ યાદવ ગભરાઈ ગયો હતો અને તેણે સુરતના સૈયદપુર ખાતે રહેતા પિતાના મિત્ર કિશોર ઉર્ફે કિશોર ટેક્સી શ્યામ વાંઢેરને આ બાબતની જાણ કરી હતી અને કિશોર ટેક્સી અને તેનો મિત્ર જુનેદ પોતાના મિત્ર કિરીટ બૈજુની મદદ કરવા માટે રામનગર ઝુલેલાલ એપાર્ટમેન્ટ ખાતે આવ્યા હતા, તો જ્યાં બોલાચાલી થતા કિશોર ટેક્સીએ પોતાની પાસેની છરી કાઢી હતી અને કિશોરની ટેક્સીના હાથમાંથી નિલેશ માંજરાએ છરી છીનવી લીધી હતી અને જ્યારે છરીના કિશોરે ટેક્સીના ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા. હકીકત મુજબ ફરિયાદીએ ફોન કરીને એના મિત્રને કહ્યું કે સો એન્ડ સો ઈસમ મને ધમકી આપવા આવેલ છે, એટલે કે આરોપી. એ ઈસમ જેનો મિત્ર છે એમના ઘરે જાય છે ત્યારે ફરિયાદીની સાથે બેઠેલા કિશોરભાઈ નામના એક વ્યક્તિ જે ધમકી આપવા આવેલો હતો એ ઈસમ પર વાર કરવા માટે ચપ્પુ કાઢે છે, તો આરોપી એ ચપ્પુ પકડી લે છે અને એ ચપ્પુથી જ કિશોરભાઈના ગળા પર ઘા મારી દે છે અને કિશોરભાઈને ત્યાંથી તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવે છે, જ્યાં એમને મરણ ગયેલ ડિક્લેર કરવામાં આવે છે. આ રીતે એ ગુનો કરીને પછી તે જે ફોન કર્યો હતો જુનેદભાઈ, એ જુનેદભાઈ પર પણ એટેક કરે છે, એના માથાના ભાગે, બરડાના ભાગે, કપાળના ભાગે ચપ્પુના ઘા મારીને પછી એ ચાલ્યા જાય છે. આ કેસ નામદાર કોર્ટમાં આજ રોજ ચાલી જતા નામદાર કોર્ટે પ્રોસિક્યુશનની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી નિલેશ માંજરાને આજીવન કેદની સજા ફટકારી છે. એટેમ્પ ટુ મર્ડરના કેસમાં આરોપી નિલેશ માંજરાને 5 વર્ષની સજા ફટકારી છે અને બંનેમાં દંડ પણ કર્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગુજરાતના ડેલિગેશન દુબઈની અંદર વાઇબ્રન્ટના પ્રમોશન માટે આવ્યું છે. આ પ્રમોશનના ભાગરૂપે જેમ્સન જ્વેલરી સેક્ટરમાંથી મને પણ આમંત્રિત કરવામાં આવ્યો હતો. દુબઈની અંદર વર્ષોથી જેમ્સન જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલા ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતીઓ છે, એમની ગઈકાલે ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મિટિંગ પણ કરાવી અને ગુજરાતી સમાજની સ્થાપના માટેના એમના જે કંઈ પ્રશ્નો હતા એની પણ ચર્ચા થઈ અને સાથે સાથે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર એમયુ પણ ગુજરાતના લોકોએ સીએમ સાહેબની હાજરીમાં એમયુ કર્યા. ખૂબ ગૌરવની બાબત એ પણ છે, કરોડો રૂપિયાના એમયુ સીએમ સાહેબની હાજરીમાં થયા છે અને આવતા દિવસોની અંદર દુબઈની વસ્તુ ગુજરાતી સમાજ પણ ગુજરાતની પ્રગતિમાં સહભાગી થવા માટે તત્પરતા બતાવી છે.